બનાસકાંઠા જિલ્લાના ધાણા તાલુકાની ખેડૂતોની હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. હર હંમેશ એક શબ્દ સાંભળવા મળતો હોય છે કે ધાણા તાલુકાના મુખ્ય ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, પરંતુ હાલની સ્થિતિ જોતા આ શબ્દ પર ટૂંક સમયમાં બોલતો બંધ થઈ જાય તો નવાઈ નહીં. ધાણા તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીની તંગીને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાજસ્થાનની સરહદ પર આવેલા ગામોમાં તો હવે પીવાનું પાણી પણ નહીવત થઈ ગયું છે. ધાણા તાલુકાના ખેડૂતોથી કુદરત તો રૂઠેલી છે, પરંતુ આ ખેડૂતોને પરેશાન કરવામાં વીજ વિભાગ પણ કોઈ કસર છોડતું નથી. અને વીજ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ પણ ધાણા તાલુકાના ગામોના ખેડૂતો સાથે કોઈ જન્મનો બદલો લેતા હોય તેમ સિંચાઈ માટે અપાતી વીજળી ના આપીને ઉભેલા પાકનું હાલત બરબાદ કરી રહ્યા છે. આજે અમારા ધાણા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ ધાણા તાલુકાના શેરગઢ ગામની મુલાકાત લેતા જે ખેતરમાં 150 વરે જેટલી બાજરીની ઉપજ થતી હતી તે જ ખેતરમાં અત્યારે પાણી વખત માત્ર 30-40 વરેની ઉપજ થઈ રહી છે. અત્યારે ઉનાળુ સિઝનમાં બાજરીનું વાવેતર કરાયું છે. શેરગઢ ગામમાં 1000 ફૂટે પાણી તો છે અને સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ પણ ખેડૂતો કરી રહ્યા છે, પણ અહીં છેલ્લા 10 દિવસથી શેરગઢ ગામમાં આવતા અર્જુન ફીડરની લાઇટમાં કાપ મૂકવામાં આવતા ખેડૂતોને તૈયાર થયેલો બાજરીનો પાક પણ બળી રહ્યો છે. આમ તો નિયમ મુજબ દિવસ દરમિયાન 8 કલાક વીજળી આપવાની હોય છે, પરંતુ વીજ વિભાગની લાપરવાહી કહો કે અધિકારીઓની બેદરકારી, તેના લીધે આ ખેડૂતોને અત્યારે પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી અને મળે તો પણ માત્ર 2 કલાક કે 3 કલાક જેટલી મળે છે, જેથી મોંઘા ભાવની બિયારણ ખરીદીને ખેતી કરનાર ખેડૂતો પાક તેમની નજર સામે જ બળી રહ્યો છે. એટલે પાણીની તકલીફ પૂરી છે, અમારા સાથે પગે વાવા અમે, એટલે ધારી આવતી નથી, એટલે બળી જાય, સાથે પગે અમે લેવાના છું. બરાબર. હા, એટલે લાઈટ કદાચ 1/2 કલાક કાપે, કદાચ 1 કલાક કાપે, એમાં કાપ બીજો આવતો નથી, અને વાર ફાયર તૂટે તો કઈ છે આજ કાલ જ છે. કયા કયા પાકને નુકસાન થાય? હા, કયા કયા પાક? આખી બાજરી નુકસાન, બાજરી બાજરી નુકસાન, એટલે દોડો સારી, અમને દોડો આવે તો અમને આ નુકસાન પૂરી નુકસાન છે. હા, કેટલા કલાક હાલવાની હોય લાઇટને? નહીં હાલતા હમણાં લાઇટ 8 કલાક તો નહીં મેં, એમાં 1-2 કલાક કાપ મેળે એટલે બાજરી સાફ થઈ જાય. બરાબર. હા, કયા કયા ગામમાં તકલીફ આવી? હા, શેરગઢ, કુંવારલા, મગરાજુ, રામપુર, 4-5 ગામ તકલીફ પૂરી છે. હા, કયું ફીડર કહેવાય? હા, ફીડર કુંવારલા. ધાણેરા તાલુકામાં પાણી માટે તાજેતરમાં જ બેનર લગાવવામાં આવ્યા હતા, પણ જોવામાં આવે તો રાજકીય આગેવાનો પાણી છે એ જગ્યા પર વીજળી સમયસર આપવામાં પણ નિષ્ફળ નીવડી રહ્યા છે. ગામડામાં રહેતા ખેડૂતો રજૂઆત કરે તો ક્યાં કરે? સરકારના નિયમ મુજબ ખેડૂતોને વીજળી આપવાની હોય એ આપવામાં આવતી નથી, અને ચોથા ભાગે ભાગ્ય તરીકે કામ કરતા ખેત મજૂરો પણ અત્યારે આ બળી રહેલા પાકને જોઈ લોહીના આંસુ રડી રહ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતોના નાશ થઈ રહેલા પાકને લઈ પાણી આપવામાં આવે તો ખેડૂતોને ચોપાટ થતા પાકને થોડો ઘણો બચાવી શકાય છે. અત્યારે સાહેબ તકલીફ તો લાઇટની જ છે, પૂરતી મળતી નથી અમને, તે પાણીની પણ સમસ્યા છે. આ રીતે અમે ખેડૂત હેરાન થઈએ છીએ કે કહેવાનો મતલબ આ અર્જુન ફિલ્ટરમાં કાપની બીજી સમસ્યા વધારે રહે છે. કલાક આવે તો કલાક પછી કાપી નાખે, કલાક પછી આપે છે, પછી આ રીતે સમસ્યા બહુ છે અમારે ત્યાં. તે અત્યારે 8 કલાકના રૂટ છે, તે 8 કલાકમાંથી કોઈક દિવસ 4 કલાક ચાલે ને 4 કલાક પછી 6-7 કલાક પછી આવે છે. પૂરતો રૂટ પણ ચાલતો નથી, ખેતર બહુ મોટા છે, ત્યાં લાઇટ ચાલુ કરવા અમે જઈએ તો કલાક તો લાઇટ ચાલુ કરતો થાય, કલાકે પાણી આવે. એમાં અમારે બાજરી બીજી બધી ખરાબ થઈ ગઈ, નુકસાન છે જ બાજરીમાં. બીજો હારા 2 પોણી વધારે આવ્યો હોત તો આ બાજરી અમને દાણો થોડો સારો મળત. અચ્છા, પાણી હે પણ લાઇટ નથી? લાઇટનું પ્રોબ્લેમ છે, લાઇટ ઘડીએ ને ઘડીએ કાપ મારે, સિંગલ ફીસ જ નથી રહેતી. વાત કરો, તમે ફોન કરો ખરી, જીબીમાં શું કહે? જીબીમાં ફોન કરો તો ક્યાંક ફળ છે કરી નાખીએ, કલાકમાં થાય ને 2 કલાકમાં થાય એવી સમસ્યા રહે છે. કેટલા સમયથી આવી તકલીફ? 2-3 અઠવાડિયા હતી. અચ્છા, એમ કેટલા કલાક હાલવાની હોય લાઇટ? એમ લાઇટ તો 8 કલાક પૂરતી. અત્યારે કેટલી મળે? અત્યારે સાહેબ 4 કલાક જેવી આવે ને, વચ્ચે 2 કલાક કાપ મારે ને પછી ફેરતી હાલે, હાલે પૂરતી, પણ એ કાપ કાપા કરી નાખે એટલે અમારે પીવામાં જ કોઈ સમસ્યા પૂરતી મળતી નથી. એમ કરો. હેલો, અમારે પાણીની તકલીફ પૂરી છે, પાવર કાપે પ્રો હોય, વાવા થોડા ઘણી આવે ને તો બસ કાપા કાપા આખી રાત અમને દાગ ધરાક આવે, એમાં પાવર મળતો બાજરી બળે આખી, અને પાણી 900 ફૂટ ઉડાય, 900 ફૂટ પાણી પોકતો નથી બાજરી, વરસાદની વાર જોઈને બેઠા પાવર વાવા દોડબી આવે તો કાપે પાવર, લાઇટ સિંગલ ફીટી મળતો નથી દાડે, આ રન કરે અમે લાઇટમાં 10-15 દાડેથી, હમણાં વાવા દોડે એવો થોડો થોડે તો બસ ફટતી લાઇટ કાપે પડી જાય. લાઇટ 8 કલાક પૂરો કર્યો હોય,
અડધો કલાક પૂરો કરતો નથી. શું નુકસાન થાય એનાથી? લાઈટ ના આવે. લાઈટ ના આવે એટલે નુકસાન, બાજરી નુકસાન દોરો લેતી એનું લું વાત એકલી. બરાબર. હા, આ નુકસાન બાજરી મેં પૂરું. પેલા કેટલા કલાક હાલતા આવે નહીં હાલતા લાઈટ? પેલા તો ડીમ હતો તો ચોવીસ ગણો ને ડીમે હાંકતા, ફૂલમાં હાંકતા. હવે ફૂલ કરી 8 કલાકમાં પાછો ફોલ્ટ હોય તો અડધો દાડે મેલી મળે, કાપા કાપા કરીને 8 કલાક પૂરો કરી હોય. કેટલા સમયથી આ તકલીફ હોય? આ 10-15 દાડે થઈ ગયા. પૂરું ઉમકા લુઈ છૂટી ને ઉમકા પછી આ વાવાઝોડું ચાલુ છે, લાઈટ કાપી ફોલ્ટ. તમે ફોન બીજો કરો ખરી જીબી માં શું કે? હા, કે પણ કે તો કે લેન તૂટી છે તો કે કાલ વચ્ચે આઈ. હા, પ્રોબ્લમ કરી રાત બીજા આવતા નહીં, પાછી ઠેઠ બફોર બીજે ખરે તડકે મળી લાઈટ. શું મોગણી તમારી? અમારે બસ મોગણી છે, બસ આપણે વ્યવસ્થિત લાઈટ આવે એવી મોગણી છે આપણે. હા, કયા ગોમની તકલીફ આ રહી? કયા શેરગઢમાં? બરાબર. બીજા કોઈ ગોમમાં ખરી તકલીફ? કઈ ફીડર કહેવાય? આ અર્જુન ફીડર. ધાણેરાના નબળા રાજકારણનો ભોગ અત્યારે બીજું તો કોઈ નહીં પણ ખેડૂતો બની રહ્યા છે. અત્યારે બરબાદ થઈ રહેલા ખેડૂતોને પડકે ઊભા રહી તેમની મુશ્કેલીનો હલ લાવે તેવા નેતાની ધાણેરા તાલુકાના ખેડૂતોને જરૂર છે. તો બીજી તરફ વીજ વિભાગના કર્મચારીઓ પણ આ ગરીબ અને લાચાર ખેડૂતોને રાજ્ય સરકારના નિયમ મુજબ વીજળી આપે, તેમનો પોતાનો ધર્મ નિભાવે તે પણ એટલું જ જરૂરી છે.